ધોરાજીમાં ભગવાન મહાવીરની જન્મજયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. ધોરાજીમાં મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રામાં અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની સંખ્યા જોવા મળી હતી. શોભાયાત્રા બેન્ડવાજા સાથે ધોરાજીના મુખ્ય માર્ગો પરથી રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. આ શોભાયાત્રાનું ધોરાજીમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. ભગવાન મહાવીરના દર્શન કરી લોકો અને ભક્તો ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. આમ ધોરાજી ખાતે ભગવાન મહાવીરની જન્મજયંતિની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી, જેમાં શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જે શોભાયાત્રા ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં લોકોએ દર્શન કરી અને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. આમ ભગવાન મહાવીરની આજરોજ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. નગીનભાઈ વોરા ધોરાજી, આજે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક એટલે કે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ દિવસ સમસ્ત વિશ્વના જૈન સમાજના લોકો તપ જપ અને સંયમને અનુસરી અને ખૂબ જ ઉત્કૃષ્ટ આનંદ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવી રહ્યા છે. પ્રભુનો ઉપદેશ એ જૈન ધર્મના માનવ જીવનમાંને સાર્થક કરવાનો છે. પ્રભુની સિંધેલો માર્ગ એ માનવ જીવનને સફળ બનાવનારો છે. ભગવાન મહાવીર સ્વામીએ 3 સંદેશાઓ આપ્યા છે. જીવો અને જીવવાદીઓ, જીવ માત્રને જીવવાનો અધિકાર છે અને અહિંસા પરમો ધર્મ. જો આ 3 સૂત્રોને, આ 3 સિદ્ધાંતોને વિશ્વના તમામ લોકો જો અનુસરે તો આ વિશ્વમાંથી કજિયો, કલેશ, કંકાસ, મારામારી, દેખાદેખી આ બધા જીવનને બરબાદ કરતા શત્રુઓ નાશ પામે છે. આ ઉપરાંત આ સંદેશ જે અહિંસા પરમો ધર્મ, તો અહિંસા જે પ્રભુ મહાવીરે કીધું છે કે હિંસાથી વીર બનાય છે અને અહિંસાથી મહાવીર બનાય છે. મહાત્મા ગાંધીજીએ પણ આ સિદ્ધાંતને અનુસરી આ દેશને આઝાદી અપાવી અને મહાત્મા બન્યા. આવા પ્રભુના જન્મ દિવસને આપણે એમના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરીએ તો સાર્થક રીતે ઉજવો ગણાય. જય જિનેન્દ્ર.